પુરીશ કરવાની છે ચાલો બરાબર જોજે ને કઈ રીતના આપણે ચોકડી ચાર શીખીશું એક ટપકાને બીજા ટપકા સાથે જોડી ત્રાસી લાઈન કરી ફરીથી નાનો અંક ગોળ કરી ફરીથી ત્રાસી લાઈન કરી જો બાળકો શું બન્યું જો ઘડે ચાર ફરીથી જોડી એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે પછી ફરીથી પહેલા ત્રાસી લાઈન કરવાની છે પછી ગોળ કરી અને ફરીથી ત્રાસી લાઈન કરવાની છે એટલે બાળકો શું બનશે આપણું જોડે ચાર બાળકો આ શું છે જોવો જોઈએ ને તમે હા ઝાડ છે શું છે ઝાડ વૃક્ષ તો કેટલા વૃક્ષ છે એ આપણે ગણીએ તમારે ગણતા શીખવું છે ને તો જોવો જોઈએ ને કેટલા વૃક્ષ છે એક બે ત્રણ અને ચાર કેટલા વૃક્ષ છે બાળકો તો કે ચાર તો આજે આપણે શું શીખવાનું છે ચોગડે ચાર બરાબર છે ચોગડે ચાર જો બાળકો અહીંયા છે નાના નાના ખાના આપેલા છે એ ખાનામાં પણ આપણે શું શીખવાનું છે ચોગડે ચાર એક ટપકાને બીજા ટપકા સાથે જોડી ગોળ કરી અને ત્રાસી લાઈન કરી અને શું બનાવશું બાળકો ચોગડે ચાર ફરીથી જોડી ત્રાસી લાઈન કરી ગોળ કરી અને ફરીથી ત્રાસી લાઈન કરવાની છે બાળકો શું બન્યું ચોગડે